નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયો તાસમાં આપણે તમારા ધોરણ છ માં વિષય સામાજિક વિજ્ઞાનમાં ત્રીજા પાઠની શરૂઆત કરી ગયા જેનું નામ છે પ્રાચીન નગરો અને ગ્રંથો આપણે પ્રાચીન નગરો અને ગ્રંથો વિશે થોડી ઘણી માહિતી મેળવી ચુક્યા છીએ એનામાં આપણે બે મહત્વના જે શબ્દો છે સંસ્કૃતિ અને સભ્યતા કોને કહેવામાં આવે છે એના વિશે જાણકારી મેળવી જેમાં આપણે જાણ્યું કે સંસ્કૃતિ એટલે મનુષ્યની રહેણી કરણી સાથે જે બાબત સંકળાયેલી છે એટલે કે આપણા જીવન જીવવાની રીત એટલે સંસ્કૃતિ અને સભ્યતા એટલે કે માનવી પોતાની બુદ્ધિશક્તિ અને આવડત અને કલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે એને આપણે સભ્યતા તરીકે ઓળખવામાં આવે છે એના પછી જે વિશ્વમાં મહત્વની જે પાંચ સંસ્કૃતિઓ છે જેને મહાન સભ્યતાના દર્શન કરાવ્યા છે એવી સંસ્કૃતિમાં આપણે ઇજીપ્ત મેસોપોટેમિયા ભારત ચીન અને રોમની સંસ્કૃતિ વિશે પણ માહિતી મેળવી એના પછી હડપ્પી સભ્યતાનો જે વિકાસ છે એ કેવી રીતે થયો પછી એની ઉત્પત્તિ કેવી રીતે થઈ વગેરેના જે પુરાવાઓ મળી આવ્યા છે એના આધારે આપણે કેટલાક જે પુરાતત્વીય શાસ્ત્રીઓ જે છે એમણે પોતાના સંશોધન દ્વારા જે સ્થળો શોધી કાઢ્યા છે એ પ્રાચીન સ્થળો વિશે પણ આપણે માહિતી મેળવી ગયા જે આપણે નકશા દ્વારા જાણ્યું કે કયા કયા સ્થળ છે જ્યાંથી હડપ્પિયન સભ્યતાના અવશેષો મળી આવ્યા છે પછી આપણે હડપ્પીય સભ્યતાના મહત્વના સ્થળોમાં જે એની મહત્વની જે લાક્ષણિકતા હતી જે તેની નગર રચના આયોજનબદ્ધ નગર રચના એના વિશે પણ માહિતી મેળવી ગયા પછી એ લોકોના મકાનો કેવા હતા કેવા પ્રકારની ઈંટો વપરાતી હતી કઈ બાજુએ કિલ્લા કઈ બાજુએ શાસક વર્ગો અને કઈ બાજુએ સામાન્ય પ્રજા રહેતી હતી વગેરે વિશે પણ આપણે માહિતી મેળવી ગયા પછી એ સમયની જે મકાન વ્યવસ્થા હતી એ કેવા પ્રકારની હતી એ પણ આપણે જાણ્યું કે એ મકાનો જે છે ઊંચા ઓટલા ઉપર બનાવવામાં આવતા કારણ કે તે ભેજ અથવા તો પૂર આવે તો એનાથી એને રક્ષણ મળતું પછી આપણે મોહેન્જો દળોની જે મહાન વિશેષતા હતી જે તેનું સ્નાનગાર છે એના વિશે પણ માહિતી મેળવી ગયા કે આ સ્નાનાનગાર છે એ આધુનિક સ્નાનાનગાર જેવું જ હતું એ સમયે પણ એ સ્નાનાનગાર જે છે એની આજુબાજુ ઘણી બધી એવી વ્યવસ્થા કરવામાં આવી હતી કે લોકોને કપડા બદલાવવા હોય તો એના માટે ઓરડાની પણ રચના કરવામાં આવી હતી અને આ જે સ્નાનાનગાર છે એ ઉત્સવો કે તહેવારોમાં તેનો ઉપયોગ થતો હશે એવું આપણે માની શકીએ આમ આપણે પ્રથમ હડપ્પા પછી મોહજદો પછી લોથલ જે છે વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું કારણ કે એ સમયે જે વહાણો જે હતા એ ક્યાં ઉતારવામાં આવતા રાવી નદીના કિનારે જે ધક્કો છે એ ધક્કા ઉપર એ વાહનોને ઉભા રાખીને માલસામાન ચઢાવતા અથવા તો ઉતારવા માટે તેનો ઉપયોગ થતો હતો માટે જે લોથલ બંદરનો જે ધક્કો છે એ તેમની મહાન વિશેષતા હતી એના વિશે પણ આપણે માહિતી મેળવી ગયા એના પછી આપણે કચ્છમાં જે ભચાઉ તાલુકામાં આવેલી જે ખદીરબેટમાં જે પુરાતત્વ સ્થળ મળ્યું છે એ ધોળાવીરા સંસ્કૃતિ વિશે પણ આપણે માહિતી મેળવી ગયા પછી એનામાં જોયું કે એની નગર રચના કેવી હતી પછી રાજસ્થાનનું જે કાલીબંગાન છે ત્યાં પણ આ જે હડપ્પા સંસ્કૃતિ છે એના અવશેષો મળી આવ્યા છે તો એના વિશે પણ આપણે માહિતી મેળવી ગયા એના પછી હડપ્પી સભ્યતાનું આર્થિક જીવન કેવું હતું પછી એ જ સભ્યતાનું હડપ્પી સભ્યતાનું સામાજિક જીવન કેવું હતું તેઓ કેવા કપડાં પહેરતા કેવા આભૂષણો પહેરતા કેવી રીતભાત હતી તેમની કેવા વાસણોનો ઉપયોગ કરતા કેવા રમકડાઓનો ઉપયોગ કરતા હતા વગેરે વિશે આપણે માહિતી મેળવી ગયા એના પછી આપણે એના ધાર્મિક જીવન જે છે એના વિશે અને અંતિમ વિધિ તેઓ કેવી રીતે કરતા હતા તેના વિશે પણ માહિતી મેળવી ગયા હવે આગળ આપણા પાઠને વધારીએ એનામાં છે લિપિ અને ભાષા હવે આપણે અન્ય વ્યક્તિ સાથે વાતચીત કરવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ અથવા તો આપણી જે બોલી છે એ બોલી અને ભાષા આ બંને વસ્તુનો ઉપયોગ કરીએ છીએ જો અન્ય સમક્ષ આપણે વાત કરવી હોય વાત રજૂ કરવી હોય આપણો વિચાર રજૂ કરવો હોય તો આપણે શેની ઉપયોગ કરીએ છીએ તો એ છે ભાષા અથવા લિપિ અમુક પ્રદેશોમાં જે છે એ ભાષાનો ઉપયોગ થતો નથી અને તે શું કરે છે બોલી બોલે છે તો એને શું કહેવામાં આવે છે લિપિ કહેવામાં આવે છે આપણા કચ્છમાં જે કચ્છી બોલી બોલાય છે ને એ પણ એક પ્રકારની લિપિ છે તો હવે એ પ્રકાર એ લોકો કયા પ્રકારની ભાષા અને લિપિનો ઉપયોગ કરતા હતા તેના વિશે જાણીએ સિંધુ ખેડ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ મુદ્રિકાઓ તામ્રપત્રિકાઓ મળી આવેલ છે જે આ સિંધુ ખીણની સંસ્કૃતિમાંથી આ મુદ્રાઓ મુદ્રિકાઓ અને તામ્રપત્રિકાઓ મળી આવી છે એના ઉપર જે અક્ષરો જે લખાયેલા છે એ હજી સુધી ઉકેલી શકાયા નથી ઉપર કોઈ વણ ઉકેલાયેલી રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે હવે એ સમયે જે લોકો એ અક્ષરો એના ઉપર લખ્યા હતા એ અક્ષરો આજ સુધી એનો ઉકેલ કરવામાં આવ્યો નથી હજી સુધી જે ઇતિહાસકારો છે એમણે આ લિપિનો ઉકેલ શોધી શક્યા નથી જોકે આ લખાણો ટૂંકા છે એ લખાણો સાવ ટૂંકા છે એના ઉપર દસ અક્ષર કે બે અક્ષર કે ચાર પાંચ અક્ષર એવી રીતે જોવા મળે છે છતાં પણ એ અક્ષરો આજ દિવસ સુધી ઉકેલી શકાયા નથી માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો જોવા મળે છે હવે અક્ષરો જે છે એ કેવા છે આપણે જે હમણાં માત્રાવાળા જે અક્ષરો ભણીએ છીએ એ માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો વાળા અક્ષરો જોવા મળે છે આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે હવે આ જે લિપિ છે એને ઉકેલવા માટે પુરાતત્વ શાસ્ત્રીઓ છે ઇતિહાસકારો છે ખગોળશાસ્ત્રીઓ છે તેમણે ઘણા બધા પ્રયત્નો કર્યા છે પરંતુ આજ દિવસ સુધી એ લિપિ ઉકેલાઈ નથી એ આપણી મહા મહાન સંસ્કૃતિની જે લિપિ ઉપર જે અક્ષરો લખવામાં આવ્યા છે એ આજ દિવસ સુધી ઉકેલાયા નથી પરંતુ તેમાં હજુ સફળતા મળી નથી એટલે કે એ ઉકેલાયા નથી એના કારણે આ જે સંપૂર્ણ જે સભ્યતા છે એનામાં હજુ સુધી આ લિપિ ઉકેલવાની સફળતા મળી નથી ગુજરાતમાં સભ્યતાના સ્થળો હવે ગુજરાતમાં હડપીય સભ્યતાના સ્થળો કયા કયા સ્થળેથી મળી આવ્યા છે એના વિશે જાણીએ ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ રાજકોટ જિલ્લામાં રોજડી કચ્છ જિલ્લામાં દેસલપર ધોળાવીરા સુરકોટડા જામનગર જિલ્લામાં લાખાબાવળ આમરા ભરૂચ જિલ્લામાં કિમ નદીના કિનારે વગેરે પ્રદેશોમાં હડપ્પી સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી છે હવે આપણે જાણ્યું કે ગુજરાતમાં જે અમદાવાદ છે ત્યાં બે સ્થળો મળી આવ્યા છે કયા કયા રંગપુર અને લોથલ પછી રાજકોટમાં જે સ્થળો મળી આવ્યા છે રાજકોટ જિલ્લામાં એ ખાસ યાદ રાખવાનું છે એ શહેર છે એ સ્થળ છે રોજડી અને આપણું કચ્છ ખબર છે ને આપણે કચ્છમાં રહીએ છીએ તો આપણા કચ્છ જિલ્લામાં કઈ સ્થળ મળી આવ્યું છે એક છે દેસલપર અને બીજું છે ધોળાવીરા અને સુરકોટડા આ ત્રણ સ્થળ છે એ આપણા કચ્છ જિલ્લામાંથી મળી આવ્યા છે પછી જામનગર જિલ્લામાંથી લાખાબાવડ આમરા ભરૂચ આ ત્રણ સ્થળ મળી આવ્યા છે પછી આપણો જે ભરૂચ જિલ્લો છે એનામાંથી કિમ નદીનો જે કિનારો છે એ ભાગા તળાવ અન્ય એવા વગેરે પ્રદેશો છે જ્યાં હડપ્પા સંસ્કૃતિ જે છે જે સભ્યતા છે એની નાની મોટી વસાહતો અને અવશેષો મળી આવ્યા છે હવે છે હડપ્પીય સભ્યતાનો અંત હવે આ જે હડપ્પીય સભ્યતા મળી આવી છે મળી આવી હતી એની જે મહાન વિશેષતા હતી પછી આટલું બધું સુવ્યવસ્થિત આયોજનબદ્ધ હોવાના કારણે છતાં પણ એનો અંત કેવી રીતે આવ્યો એના વિશે આપણે જાણીએ ઇતિહાસકારો ધરતીકંપ પૂર રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે તેવું માને છે હવે એવી માન્યતા છે ઇતિહાસકારો એમ કહે છે એના સંશોધનો ઉપરથી કે એ સમય જે છે એ વિસ્તારમાં શું થયું હશે પૂર આવ્યો હશે કારણ કે તેઓ નદી કિનારાના આસપાસ રહેતા હતા એટલા માટે એક ભયંકર પૂર આવ્યો હશે અને એનામાં એ લોકોનું જે છે એ મૃત્યુ થયું હશે અને એના કારણે આ સંસ્કૃતિનો અંત આવ્યો હશે એવું માની શકાય છે અથવા તો ધરતીકંપ આવ્યો હશે અથવા કંઈક રોગચાળો થયો હશે એના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે એવું ઇતિહાસકારો માને છે જો કે આજે પણ ઇતિહાસકારો માટે તેનો અંત સંશોધનનો વિષય રહ્યો છે પણ હજી સુધી તેઓ પૂરતા પુરાવા નથી આપતા કે એવું જ થયું હશે હજી તેઓ એના ઉપર ઘણા ઘણી બધી શોધખોળો કરે છે અને હજી એના માટે એ સંશોધનનો મુખ્ય વિષય છે કે એનો અંત કેવી રીતે આવ્યો હશે એના પછી છે આપણા પ્રાચીન ગ્રંથો હવે આપણા પ્રાચીન ગ્રંથો જે છે એ કોના સમયમાં અસ્તિત્વમાં આવ્યા હતા આર્યોના સમયમાં એની રચના કરવામાં આવી છે એનામાં છે ઋગ્વેદ અને તેનું અધ્યયન હવે એનામાં આપણે ઋગ્વેદ ઋગ્વેદ અને અને તેનું અધ્યયન કરવાનું છે છે કે એક શું એનામાં કઈ કઈ બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે એ આપણે આનામાં સમજીશું વેદ ચાર છે હવે આપણે બધા જાણીએ છીએ કે વેદો જે છે એ કેટલા છે ચાર કયા કયા એક છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ હવે કેટલા વેદો છે ચાર વેદો છે ખાસ યાદ રાખવાનો છે એ આપણો ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે હવે આ જે ચાર વેદો છે એનામાં ઋગ્વેદ છે એનામાં શેની વાત કરવામાં આવી છે મંત્રોને લગતી બાબતો છે એ ઋગ્વેદમાં છે પછી યજુર્વેદમાં યજ્ઞને લગતા જે મંત્રો જે છે એની રચના યજુર્વેદમાં કરવામાં આવી છે આ ચારેય વેદોનું ખાસ મહત્વ શું છે એના વિશે સમજીએ છીએ પછી સામવેદ સામવેદ જે છે એનામાં સંગીતને લગતી તમામ બાબતને આવી છે અને અથર્વવેદ છે એ કર્મકાંડ અને જાદુરોના અને એનામાં શ્લોકોની રચના કરવામાં આવી છે હવે એનામાંથી જે આ ઋગ્વેદ છે એ આપણો પ્રાચીનતમ એટલે કે સૌથી જૂનો ગ્રંથ છે એમ કહેવામાં આવે છે કે દેવો જયારે ઉત્પત્તિ પામ્યા હતા ત્યારે તેની રચના કરવામાં આવી હતી જેમાં દસ મંડળોમાં પ્રાર્થનાઓ જેને સુક્ત કહે છે હવે એનામાં કેટલા મંડળો આવેલા છે દસ અને એક પ્રાર્થનાઓ જેને શું કહેવામાં આવે છે સુક્ત એ આવેલી છે તેનો સમાવેશ થાય છે ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે ઋગ્વેદ શું છે પ્રાચીન સમયની જે તમામ માહિતી છે એ આપણે મળે છે ઋગ્વેદમાંથી મળે છે એટલે પ્રાચીન જ્ઞાનનો મહત્વનો ભંડાર એટલે ઋગ્વેદ છે તે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે હવે અહીંયા ખાસ અન્ડરલાઈન કરી નાખજો કે તે કઈ ભાષામાં લખેલું છે તો પ્રાચીન સંસ્કૃત અથવા વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલું છે ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય સામાજિક આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે હવે આજે ઋગ્વેદ જે ગ્રંથ છે એની મદદથી આપણે જે આર્યો થઈ ગયા ને એ આર્યોની રાજકીય વ્યવસ્થા કેવી હતી સામાજિક વ્યવસ્થા કેવી હતી આર્થિક પરિસ્થિતિ કેવી હતી વગેરે અને એની ધાર્મિક જે રીત રિવાજો હતા જે વિધિઓ હતી એ કેવા પ્રકારની હતી એ ધાર્મિક જીવનનો પણ પરિચય આપણને ઋગ્વેદમાંથી મળે છે કોના જીવનનો આર્યોના જીવનના ઇતિહાસકારો પુરાતત્વ ઇતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો અભ્યાસ પણ કરે છે હવે આજે અવશેષો બધા મળી આવે છે એના માટે ઇતિહાસકારો સેનો સેની મદદ લે છે ઋગ્વેદની જે અભ્યાસ છે એ કરે છે અને એના દ્વારા જાણે છે કે એને લગતી કોઈ બાબત છે કે નહીં ઋગ્વેદના કેટલાક સૂક્તો સંવાદ સ્વરૂપે છે કોઈ નાટક લખવું હોય તો એનામાં જે ડાયલોગ આવે ને એ સંવાદ સ્વરૂપે છે ઋગ્વેદમાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે હવે ઋગ્વેદ જે છે એનામાંથી પ્રજા જે એ સમયે રાજા અને પ્રજા જે હોય એ પ્રજાકીય ઉલ્લેખો જોવા મળે છે ગણ સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ્વેદમાં છે હવે પ્રજાકીય એટલે કે એ સમયે જે રાજા બનતા એ રાજાને કોણ નેમતું પ્રજા દ્વારા એટલે કે એની ચૂંટણી થતી અને એ પ્રજા દ્વારા રાજા ગાદીએ બેસતો એના વંશજો ગાદીએ ઉપર બેસતા નહીં જેમ પ્રજા એને નિમે એવી રીતે રાજા ગાદીએ આવતો હતો એનામાં જે ગણ સભા અને સમિતિ છે એ એની શું હતી એની રાજકીય સંસ્થાઓની માહિતી આપે છે આપણે જાણી શકીએ છીએ તો એ આપણે દ્વારા જાણી શકીએ છીએ સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી હવે સભા જે છે એ સમિતિની સરખામણીમાં કેવી હતી નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા હતા અને આજે સભા છે એનામાં કોણ બેસતું રાજ્યના મુખ્ય આગેવાનો અને રાજ્ય રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી તથા ન્યાય પણ અપાતો હવે એનામાં શું થતું રાજ્યને લગતા જે પ્રશ્નો હોય જે પણ કાંઈ પ્રશ્નો બન્યા હોય રાજ્યમાં જે પણ કાંઈ ઘટના બની હોય એની તમામ ચર્ચાઓ થતી અને એના અનુરૂપે ત્યાં ન્યાય પણ અપાતો હતો સમિતિ વિસ્તૃત સંસ્થા હતી હવે આ સમિતિ જે છે એ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી હવે રાજાની ચૂંટણી કોણ કરતું હતું સમિતિ કરતી હતી અને એ કેવી હતી હતી વિસ્તૃત સંસ્થા રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિતોની નિમણૂક થતી હવે રાજાને મદદ માટે આપણે જાણતા જાણીએ છીએ કે સેનાપતિ હોય છે એના માટે કોણ હોય છે સેનાધ્યક્ષ હતા અને પુરોહિતોની પણ નિમણૂક કરવામાં આવતી હતી રાજાનું એક કાર્ય ગવેક્ષણા પણ હતું અને ગવેક્ષણા એટલે યુદ્ધ રાજાનું કાર્ય તો આપણે જાણીએ છીએ કે અન્ય વિસ્તારોમાં પોતાનું વર્ચસ્વ જમાવવા માટે તેને શું કરવું પડતું હતું યુદ્ધ કરવું પડતું હતું તો એની એક જે મહત્ત્વનું જે કાર્ય છે એ કહ્યું હતું ગણવેક્ષણા જેને યુદ્ધ કહેવામાં આવે છે ઋગ્વેદમાં રાવી નદીના કિનારે દસ રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થયો છે પછી છે ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે માહિતી મળે છે હવે ઋગ્વેદ જે ગ્રંથ છે એનામાંથી આર્યોનું સામાજિક જીવન કેવું હતું એના વિશે પણ માહિતી મળે છે જેમાં સમાજનું એકમ કુટુંબ હતું અત્યારે પણ સમાજનું એકમ કોણ છે કુટુંબ છે તો આર્યોના સમયમાં પણ સમાજનું એકમ કોણ હતું કુટુંબ અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી આજે આપણી જે વ્યવસ્થા છે એ કઈ છે પિતૃપ્રધાન છે એ સમય પણ કેવી વ્યવસ્થા હતી પિતૃપ્રધાન એટલે કે પિતા જે ઘરમાં નિર્ણય લે એને માન્ય રાખવામાં આવતું અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી એટલે કે બધા કુટુંબના જે સભ્યો છે એ સાથે મળીને રહેતા હતા આમ વિભક્ત કુટુંબમાં રહેતા હતા નહીં સમાજ સમાજવર્ણ અને જ્ઞાતિમાં વેચાયેલ ન હતો સમાજ જે છે એ વર્ણ કે જ્ઞાતિમાં વેચાયેલો હતો નહીં